जय मन विद्यार्थियों अपने धोरण सात प्रकरण नंबर अग्यार परिमिति क्षेत्रफल अभ्यास करवा तरफ जई रहा छे। सौथी पहेला अहींया वात करी छे जमीन ना लंबचोरस भाग नी लंबाई ने पहोळे अनुक्रमे 500 मीटर अने 300 मीटर छे तो तेनुं क्षेत्रफळ शोधो। हवे जो तमने याद होय तो मैं तमने केटलाक सूत्रो व्हाट्सअप कर्या हता अने कह्युं हतुं तमारे आ सूत्रो नोटबुक नी अंदर लखवाना छे અને એની જે આગળની સમજૂતી છે એ જ્યારે બી હું વિડીયો બનાવીશ ત્યારે તમને ખ્યાલ આપીશ એવું મેં તમને વાત કરી હતી। અહીંયા બી તમને થોડી પરિમિતિના ક્ષેત્રફળની સમજ આપી દઉં। પરિમિતિ એટલે કોઈ બી પ્રકારનો આકાર હોય, માન લો કે વર્તુળ હોય, ચોરસ હોય કે લંબચોરસ હોય, એની ચારે જે બાજુઓ છે એની લંબાઈનો સરવાળો એટલે પરિમિતિ। ક્ષેત્રફળનો મતલબ છે કે કોઈ બી વસ્તુ એટલે કે ઘન પદાર્થ, ઓકે, કોઈ ઘન પદાર્થ થ્રી ડી આકૃતિ આપણે કહી શકીએ, એને જે આવરેલી જગ્યા છે, ઓકે, એ આવરેલી જે જગ્યા છે એને ક્ષેત્રફળ કહેવામાં આવે છે। આમ પરિમિતિ અને ક્ષેત્રફળનો જો તફાવત સમજવાની કોશિશ કરીએ તો પરિમિતિ એટલે ચારે બાજુની લંબાઈ અને ક્ષેત્રફળ એટલે જે તે વસ્તુ એ રોકેલી જગ્યા, ઓકે। એના અલગ અલગ સૂત્રો મેં તમને વોટ્સએપ કર્યા હતા અને સૂત્રોના આધારે આપણે આ સ્વાધ્યાયના દાખલા ગણવાના છે। સૌથી પહેલા ક્ષેત્રફળની વાત છે, મતલબ વસ્તુ આવરી જગ્યા, લંબાઈ અને પહોળાઈ બંને આપણને આપેલી છે, લંબાઈ અને પહોળાઈ અનુક્રમે છે એટલે બરાબર, તો એ કહી શકીએ કે ભાઈ એલ ઇઝ ઇક્વલ ટુ 500 મીટર, બી ઇઝ ઇક્વલ ટુ 300 મીટર, ઓકે। હવે લંબચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ એલ ગુણ્યા બી ઇઝ ઇક્વલ ટુ 500 ગુણ્યા 300 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 150,000 મીટર સ્ક્વેર, બરાબર। અમે અહીંયા વાત કરીએ છીએ 150,000 મીટર સ્ક્વેરની જમીનની કિંમત 10,000 રૂપિયા હોય, બરાબર, તો તેની બી કિંમત શોધો તો મૂકી ભાઈ 1,00,000 મીટર સ્ક્વેર જમીનની કિંમત 10,000 રૂપિયા હોય, બરાબર, તો 1,50,000 મીટર સ્ક્વેર જમીનની કિંમત કેટલી, ઓકે, ચોકડી ગુણાકાર કરીશું આપણે અહીંયા 1,50,000 ગુણ્યા 10,000 ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 1,02,3,4,5,6,7 બરાબર, અને પોતે એનું 1 ને 50 નું હતું એમ કે 4 ને 4 8 0 3 4 5 6 7 8, ઓકે, બરાબર, જો જમીનની કુલ કિંમત આટલી થઈ ગઈ, બરાબર। ચાલો જેની પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધો। હવે અહીં આપણે સૂત્ર મૂકી દઈએ સૌથી પહેલા કે ભાઈ ચોરસ ભાગની પરિમિતિ તો આપણને કેટલી આપેલી છે 320 મીટર, બરાબર, તો આપણે અહીંયા એવું કહી શકીએ કે ભાઈ જેની ચોરસ ભાગની પરિમિતિ બાબત 4 × L છે, બરાબર, તો પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ 4 × L, બરાબર, પરિમિતિનું જે સૂત્ર છે મુજબ, બરાબર, પરિમિતિ આપણને 320 કહી દેશે ઇઝ ઇક્વલ ટુ 4 × L, અને 320 છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ L, ઓકે, માટે L ઇઝ ઇક્વલ ટુ 80 મીટર, બરાબર, L ની કિંમત મળી ગઈ। હવે આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂક્યું ભાઈ ચોરસનું, ક્ષેત્રફળનું સૂત્ર આપણે જોશે કે ભાઈ L ગુણ્યા B ઇઝ ઇક્વલ ટુ 80 × 80 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6400 મીટર સ્ક્વેર, બરાબર। ચાલો જેનું ક્ષેત્રફળ પહેલા પરિમિતિ આપી હતી અહીંયા ક્ષેત્રફળ આપેલું છે, બરાબર, જે પહેલું આપ્યું હોય એનું સૂત્ર આપણે સૌથી પહેલા મૂકી દેવાનું, બરાબર, તો અહીંયા આપણને કહેવામાં આવે છે 22 મીટર લંબાઈ છે, જમીનના લંબચોરસ પરની પરિમિતિ પણ શોધો, બરાબર, મેં કહ્યું મુજબ સૌથી પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ L ગુણ્યા B, બરાબર, ક્ષેત્રફળ આપ્યું છે 440, લંબાઈ આપી છે આપણને 22 અને પહોળાઈ શોધવાની છે 440, 22 આ બાજુ આવશે તો છેદમાં જશે ઇઝ ઇક્વલ ટુ B, માટે પહોળાઈ આપણને મળી ગઈ 20, પાછી એકમ આવશે મીટર, બરાબર, તો કહી શકું ભાઈ લંબચોરસ પ્લોટની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ 2 L વત્તા B ઇઝ ઇક્વલ ટુ 2
22 મીટર કહી શકો અહીંયા 2 કૌંસમાં 42 મીટર ઇઝ ઇક્વલ ટુ 84 મીટર ઓકે અને સાથે પહેલા ત્રણ પ્રશ્નો અહીંયા ક્લિયર કરીએ છે એક્ઝામ્પલ નંબર 4 ઉપર જઈએ આપણે હવે તો એક્ઝામ્પલ નંબર 4 ની અંદર તમને વાત કરવામાં આવી છે કે એક લંબચોરસ ની પરિમિતિ અહીં આપેલી છે કે પેલા લંબચોરસ ની પરિમિતિ 100 સેન્ટીમીટર છે બરાબર અને તેની લંબાઈ પણ આપી છે કે 35 સેન્ટીમીટર છે બંને એકમ સેન્ટીમીટર છે તો તેની પહોળાઈ શોધો અને ક્ષેત્રફળ પણ શોધો તો હવે આપણે અહીંયા બી સૌથી પહેલા જે માપ આપ્યું હોય એનું સૂત્ર મૂકવાનું બે લંબચોરસ ની પરિમિતિ આપી છે પરિમિતિનું સૂત્ર મૂકીશું ઇઝ ઇક્વલ ટુ 2 કૌંસમાં એલ વત્તા બી ઇઝ ઇક્વલ ટુ 2 લંબાઈ આપણને આપી છે 35 પહોળાઈ આપેલી નથી પહોળાઈ શોધવાની છે અહીંયા માપ શું આપેલું સોના સેલમાં 2 રહેશે બરાબર અહીંયા થઈ જશે 35 વત્તા 2 ઓકે માટે અહીંયા થશે 50 ઇઝ ઇક્વલ ટુ 35 વત્તા 2 50 માઇનસ 35 ઇઝ ઇક્વલ ટુ 2 માટે 2 બરાબર આપણને મળી ગયા 15 ઓકે તો પહોળાઈ હવે 15 મળી ગઈ છે હવે તમે લંબચોરસ ક્ષેત્રફળનું સૂત્ર મૂકી શકો કે એલ ગુણ્યા બી બરાબર લંબાઈ છે 35 પહોળાઈ છે 15 ઓકે 525 સેન્ટીમીટર સ્ક્વેર અહીંયા સેન્ટીમીટર બરાબર એક્ઝામ્પલ નંબર 5 ની વાત કરીએ તો અહીંયા કહેવામાં આવ્યું છે કે ચોરસ બાગ અને એક લંબચોરસ બાગ ના ક્ષેત્રફળ સરખા છે ઓકે તો સૌથી પહેલા આપણે આ વાતને ખાસ યાદ રાખવાની કે ભાઈ ચોરસ બાગ નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર બંને સરખા છે ઓકે જો ચોરસ બાગની બાજુનું માપ 60 મીટર હોય અને લંબચોરસ બાગની લંબાઈ 90 મીટર હોય તો લંબચોરસ બાગની પહોળાઈ શોધો સૌથી પહેલા અહીંયા આગળ એલ બરાબર 60 માટે ચોરસ બાગનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ એલ ગુણ્યા એલ માટે 60 ગુણ્યા 60 ઇઝ ઇક્વલ ટુ 3600 મીટર સ્ક્વેર તો ચોરસ બાગનું ક્ષેત્રફળ આવ્યું 3600 મીટર સ્ક્વેર તો લંબચોરસનું ક્ષેત્રફળ બી થઈ ગયું 3600 મીટર સ્ક્વેર કહી શકીએ આપણે અહીંયા બરાબર હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂક્યું લંબચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ એલ ગુણ્યા બી બરાબર લંબાઈ લંબચોરસની આપેલી છે કે ભાઈ 90 છે ઓકે કહ્યું છે લંબચોરસ બાગની લંબાઈ છે 90 મીટર છે પહોળે એમાં શોધવાની છે લંબચોરસ બાગનું ક્ષેત્રફળ આવી ગયું છે 3600 બરાબર માટે 3600 છેદમાં 90 ઇઝ ઇક્વલ ટુ બી માટે બી ઇઝ ઇક્વલ ટુ 9 ચોક 36 એટલે 40 મીટર બરાબર ઓકે એક્ઝામ્પલ નંબર 6 ની વાત કરીએ આપણે હવે એક્ઝામ્પલ નંબર 6 ની અંદર કહેવામાં આવ્યું છે કે એક તાર લંબચોરસ આકારમાં વાળેલો છે માની લો કે કોઈ એક એવો તાર છે જેને લંબચોરસ આકારની અંદર વાળવામાં આવેલું છે બરાબર જો તેની લંબાઈ 40 સેન્ટીમીટર હોય અને પહોળાઈ બરાબર એલ અને બી આપેલા છે માનો કે એલ બી બરાબર એલ આપણને આપવામાં આવ્યું છે 40 બી આપવામાં આવે છે 22 ઓકે એ તેને ખોલીને ફરીથી ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની બાજુનું માપ કેટલું થશે કયો આકાર વધુ ક્ષેત્રફળ આવે તે પણ નક્કી કરો બરાબર હવે એને સૌથી પહેલા લંબચોરસ આકારમાં હોય છે બરાબર એને પાછું ખોલી નાખવાનું છે ફરી પાછું ચોરસમાં વાળવાનું છે જોઈએ શું કહેવા માંગે છે બરાબર તો સૌથી પહેલા આપણે લંબાઈ આપણને આપેલી છે 40 સેન્ટીમીટર બી આપે છે 22 બરાબર આપણે લંબચોરસની પરિમિતિ સૌથી પહેલા લંબચોરસની વાત કરવામાં આવી છે નંબર 1 એટલે લંબચોરસની પરિમિતિ શોધીએ કે ભાઈ લંબચોરસની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ 2 કૌંસમાં એલ વત્તા બી આ તમને આકાર ચોરસ દેખાય છે પણ એ લંબચોરસ ગણવાનું છે તમારે બરાબર મેં જે માપ દર્શાવે છે માટે 2 કૌંસમાં 40 વત્તા 22 સેન્ટીમીટર બરાબર ટોટલ 124 સેન્ટીમીટરનો જવાબ આવશે બરાબર ચલો હવે આ તારની જે પરિમિતિ આવી ચોરસ આકારમાં હોય ત્યારે તેની પરિમિતિ કેટલી છે 124 સેન્ટીમીટર હોય મીન્સ કે આ જે તાર છે આ લંબચોરસ તાર છે એને હું ખોલી નાખું સીધો કરી નાખું તો ટોટલ તાર કેટલું છે 124 સેન્ટીમીટરનો તારની ટોટલ લંબાઈ છે કુલ લંબાઈ છે બરાબર એલ ટોટલ એલ હવે આપણે ચોરસની પરિમિતિ શોધીએ ભાઈ ચોરસની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ 4 એટલે આપણને ખબર છે ચોરસની પરિમિતિ આવી ગઈ જ થાય બરાબર એટલે કહી શકીએ ભાઈ 124 ઇઝ ઇક્વલ ટુ 4 એલ માટે 124 છેદમાં 4 બરાબર એલ ઓકે તો એલ બરાબર કેટલા આવી ગયા 31 સેન્ટીમીટર
બરાબર હવે ચોરસ આકાર તાની લંબાઈ કેટલી છે 31 સેન્ટીમીટર છે બરાબર હવે આપણે આ લંબાઈ આવી ગઈ આ સૌથી પહેલા લંબચોરસ ક્ષેત્રફળ સૌથી પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ is equal to l ગુણ્યા b is equal to 40 ગુણ્યા 22 is equal to 880 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર ઇતના ચોરસનું ક્ષેત્રફળની વાત કરીએ is equal to l ગુણ્યા l is equal to 31 ગુણ્યા 31 is equal to 961 સેન્ટીમીટર સ્ક્વેર ઓકે તો આપણે કહેવામાં આવે સૌથી પહેલા જોઈને લંબચોરસમાં વારવામાં આવે તો એ કેટલું ક્ષેત્રફળ આવશે અને ચોરસમાં વારવામાં આવે તો કેટલું ક્ષેત્રફળ આવશે તો સ્વાભાવિક છે ચોરસનું ક્ષેત્રફળ કેવું થાય છે અહીંયા વધી જાય છે ઓકે ચલો એક્ઝામ્પલ નંબર 7 જોઈએ એમાં કહેવામાં આવે છે એક લંબચોરસની પરિમિતિ 130 સેન્ટીમીટર છે જો તેની પહોળાઈ બી 30 સેન્ટીમીટર અને લંબાઈ શોધો બરાબર તે લંબચોરસનું ક્ષેત્રફળ પણ શોધો સૌથી પહેલા લંબાઈ આપણને મળી જશે આપણે એ સૂત્ર જે આપ્યું હોય એનું સૂત્ર મૂકી દેવાનું કે લંબચોરસની પરિમિતિ આપી છે એટલે એનું સૂત્ર મૂકી દેવાનું લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં l વત્તા b લંબચોરસની પરિમિતિ છે 130 અહીંયા 2 મૂકો બરાબર તો લંબાઈ શોધવાની છે પહોળાઈ આપણને આપેલી છે 30 બરાબર માટે 130 છેદમાં 2 is equal to l વત્તા 30 બરાબર તે 2 26 બરાબર એટલે અહીંયા થશે 65 is equal to l વત્તા 30 માટે 65 માઇનસ 30 ઇઝ ઇક્વલ ટુ l તો l બરાબર આવી ગયું 35 સેન્ટીમીટર હવે અહીંયા આગળ 35 સેન્ટીમીટર મળી ગયું બરાબર તો કહે છે કે લંબચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ l ગુણ્યા b લંબાઈ તો રેડી આપેલી જ હતી બરાબર સોરી લંબાઈ સુધી આપણે પહોળાઈ આપેલી હતી 30 સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1050 સેન્ટીમીટર સ્ક્વેર ઓકે એક્ઝામ્પલ નંબર 8 છે તમે જો જાતે થોડું કરવાની કોશિશ કરશો વિદ્યાર્થીઓ મેં આ સ્વાધ્યાયમાં ટોટલ 8 એક્ઝામ્પલ હતા તમને 7 કરાવ્યા છે બરાબર અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય ઉપર જઈશું ઓકે જય મહારાજ